મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી વિરામ લેવાનું નામ નથી લઈ રહી। ચોમાસાના પાણીએ ખેતરોને તરબોળ કરી દીધા। ગુણા ગામમાં ખેતરો હજુ પાણીમાં ગરકાવ છે। દિલ્હીથી બોમ્બેને જોડતો નેશનલ કોરિડોર રોડ બન્યા બાદ ખેડૂતોના બાકી રહેલ વાવેતરમાં કમરસમા પાણી ભરાયા અને આખા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરમાં ગરનાળાના અભાવે પાણી ભરાયેલા જ રહે છે, જેના કારણે ખેડૂતો છતાં ખેતરે ખેતી વિહોણા રહે તેવી સ્થિતિ સર્જાય છે। વારંવાર રજૂઆત કરવા છતાંય રોડમાં નાળું ન બનાવતા ખેડૂતોના વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું, ત્યારે ખેડૂતોએ સમસ્યાનો નિકાલ લાવવા અને વળતર આપવા ઉગ્ર માંગ કરી। જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નેશનલ કોરિડોર બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે દર ચોમાસામાં અહીં આવી જ સ્થિતિ સર્જાય છે। ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરે છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી। આ વખતે તો ખેડૂતો ધુઆંપુઆ થયા અને ચેતવણી આપી કે સમસ્યા નહીં ઉકેલાય તો કોરિડોર જ બંધ કરી દઈશું। બિપરજોય વાવાઝોડું તો ક્યારનું ગયું, પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાનીના નિશાન હજુ પણ છે। પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેડૂતોની મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। વાવાઝોડાએ ઉભા પાકમાં અહીં ભારે ખાના ખરાબી સર્જી। ભારે પવન અને વરસાદને લઈ ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થવાથી કોવાઈ ગયો, જેને લઈ ખેડૂતોની કાળી મજૂરી એળે ગઈ હોય તેવો ઘાટ ગણાયો। તો પાક વાવણી માટે કરેલ આર્થિક રોકાણમાં પણ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। બીજી તરફ તંત્રએ નુકસાની સહાયમાં માત્ર બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની પસંદગી કરતા પાટણ પંથકના ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ। સાંતલપુર તાલુકા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોય તેવી લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે, જેથી સાંતલપુર તાલુકાના ખેડૂતોએ તંત્ર સામે વિરોધ નોંધાવી સાંતલપુર તાલુકાને નુકસાનીમાં સહાયમાં સામેલ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી। આ અંગે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી। મહત્વનું છે કે વાવાઝોડા દરમિયાન ખેડૂતોના મગ, તલ, અડદ, ઘાસચારો સહિત વિવિધ પાકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। બોડેલી પંથકમાં એક પુલ વર્ષોથી ધરાશાયી છે અને ચોમાસું આવતા લોકોની સમસ્યા વધુ મુશળધાર બની। બોડેલી તાલુકાના વાંટા અને હરકપુર વચ્ચે આવેલ ઓરસંગ નદી નજીક કોઝવે ઉપરનો એક પુલ એક વર્ષથી ધરાશાયી થયો છે, છતાં કોઈ કામગીરી ન થતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે બોડેલી તાલુકાના વાંટા ગામથી હરકપુર જતા માર્ગના છે, જે છેલ્લા એક વર્ષથી લગભગ 8-10 ગામના લોકો અવર જવર કરવાની સમસ્યા ભોગવી રહ્યા છે। શિયાળા અને ઉનાળાના સમયે ગ્રામ પંચાયત દ્વારા લોકોને અવર જવર માટે નદી કિનારાની પાસે ડાયવર્ઝન અપાયું છે, તે પણ ઓરસંગ નદીમાં પાણી આવી જતા ધોવાણ થઈ ગયું, જે રસ્તો પણ હવે રાહદારીઓ માટે બંધ થઈ ગયો। વાંટા અને બોડેલી જવા માટે એક સીધો અને ટૂંકો માર્ગ હતો, જે બંધ થતા રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। વાંટા ગામની સામે જ ખડકલા ગામ આવેલ છે, જે 1 કિલોમીટરના અંતરે આવેલું હોવા છતાં આ બે ગામના લોકોને એકબીજાના ગામે જવા માટે લગભગ 10 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। આ તરફ ગેડિયા અને બીજા અન્ય ગામોના લોકોને પણ જો બોડેલી જવું હોય તો 20-25 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। રસ્તો બંધ થતા રાહદારીઓને હાલાકી પડી રહી છે, સાથોસાથ ખેડૂતોને એટલી જ તકલીફ પડી રહી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ સામે કાંઠે જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। વાલીઓનું કહેવું છે કે ચોમાસાના સમયે અન્ય રસ્તાઓ ઉપર કોઝવે આવે છે, તેમાં જે પાણી ભરાય છે ત્યારે સ્કૂલે જ જવાતું ના હોવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર થઈ રહી છે। એક પુલને કારણે 8-10 ગામના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। વન મહોત્સવની તૈયારીઓ વચ્ચે પાવાગઢમાં મુખ્યમંત્રીએ વન કવચનું લોકાર્પણ કર્યું। પાવાગઢ નજીકના જેપુરા ગામે રાજ્યકક્ષાના 74મા વન મહોત્સવ 2023ની ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઉજવણી થશે। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પાવાગઢ નજીક નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું। વન વિભાગ દ્વારા નિર્મિત કોતરણી કરીને તૈયાર કરવામાં આવેલા ખાસ ગજેબોજ વન કવચની આકર્ષકતામાં વધારો કરે છે। રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ક્રોકોડાઇલ પાર્ક સહિત રાજ્યના અન્ય જિલ્લાના વન વિભાગના વિવિધ પ્રકલ્પોના પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા। 1.1 હેક્ટરમાં વન વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના જંગલોમાંથી મળી આવતી મૂળ પ્રજાતિઓના 11,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું। સાથે સાથે ખાસ કોતરણી કરીને વિશિષ્ટ પ્રકારની સેન્ડ સ્ટોનમાંથી તૈયાર કરવામાં આવેલા ગજેબોજ વન કવચની આકર્ષકતામાં વધારો કરે છે। વન કવચના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી મુળુભાઈ વેરા અને કુબીરભાઈ ડિંડોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રાજ્યમાં વન વિસ્તારમાં થયેલા વધારાના આંકડાઓનો ચિતાર આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાવાગઢની તળેટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિરાસત વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હાલમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે। તેવી જ રીતે આજે વન કવચનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જાપાની પદ્ધતિ મિયાવાકી વન જે માત્ર 3 મહિનામાં જ ઊભું કરવામાં આવ્યું છે।
जर्जरित होस्टेले केटलाय विद्यार्थीओनी ऊंघ हराम करी नाखी। 100 विद्यार्थीओ रात उजागरा करवा मजबूर छे। राजकोटनी धर्मसिंहजी कॉलेज कैम्पसमां आवेली एक होस्टेल विद्यार्थीओ माटे डरामणी होस्टेल बनी। आ होस्टेलमां रात्रि सूता समये विद्यार्थीओने मौतनो डर सतावे छे। आ होस्टेलमां सरकारी मेडिकल कॉलेजमां एमबीबीएसना प्रथम वर्षना 100 जेटला विद्यार्थीओ रहे छे। छेल्ला केटलाक दिवसथी आ होस्टेलमां छतमांथी पोपड़ा पड़ी रह्या छे अने ए पण जे रूममां विद्यार्थीओ रहे छे तेमां। તાજેતરમાં જે રૂમમાં છતમાંથી પોપડા પડ્યા ત્યાં જ નજીક એક વિદ્યાર્થી સૂતો હતો। જો પોપડા થોડા આમતેમ પડ્યા હોત તો સૂતેલા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હોત। અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને રાત્રે સૂતા પણ ડર લાગે છે, કારણ કે રાત્રે સૂતી વખતે છતમાંથી પોપડા તેમના માથે પડવાનો ડર તેમને લાગે છે। શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં સર લાખાજીરાજ હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલનું નિર્માણ 1941માં એટલે કે 82 વર્ષમાં પહેલા જામ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરાવવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધી સમયાંતરે યોગ્ય સમારકામ ન થયું હોવાથી અત્યારે હોસ્ટેલના હાલ બેહાલ છે। હોસ્ટેલ બની ત્યારથી સમયાંતરે સમારકામ ન થયું હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। હોસ્ટેલમાં ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો રહે છે, તેઓને પ્રાઇવેટ પીજી અથવા હોસ્ટેલમાં રહેવાનું પોસાય તેમ નથી, જેથી તેઓ અહીંયા રહેવા મજબૂર છે। વિદ્યાર્થીઓની માંગ છે કે હોસ્ટેલનું યોગ્ય રેનોવેશન કરવામાં આવે અથવા તો તેઓને અન્ય જગ્યાએ હોસ્ટેલ ફાળવવામાં આવે। સૌરાષ્ટ્રની મોટી સરકારી હોસ્પિટલમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલની અંદર આખલાના આંટા ફેરા જોવા મળ્યા। આ તસવીરો તો જુઓ, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્વજનોમાં ભયનો માહોલ છે। આ પહેલા પણ હોસ્પિટલમાં આખલો આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજાશાહી વખતની ઇરવિન હોસ્પિટલ અને હાલની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ એટલે કે જીજી હોસ્પિટલમાં દરરોજ જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરના આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો સારવાર માટે આવે છે। અહીં દરરોજ આવતા દર્દીઓની વ્યવસ્થા જળવાય તે માટે ખાસ 3 સિક્યુરિટી કંપનીઓ પણ ફરજ બજાવે છે, પણ આળસ કહો કે બેદરકારી, આ પ્રકારે રખડતા ઢોર જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં જાહેરમાં હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો। છરી અને ધોકા ઝીકી યુવકની હત્યા થઈ। હત્યાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। પ્રેમ સંબંધી અદાવતમાં 5 શખ્સોએ હત્યા કરી। બોલાચાલી બાદ ઉશ્કેરાતા સરા જાહેર હત્યાને અંજામ આપ્યો। તાહિર યુસુફ શેખ નામના યુવકની હત્યાને જાહેરમાં જ અંજામ અપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। સરા જાહેર યુવકની હત્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો। હત્યા નિપજાવનાર તમામ 5 શખ્સોને પોલીસે દબોચી લીધા છે। રિફાન ચૌહાણ, સમીર ચૌહાણ, જાકીર ચૌહાણ, અમન જાકીર અને અયાન જાકીર નામના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રના પાપે હાલાકી ભોગવતા સ્થાનિકો। હરિપુરામાં રોડનું કામ શરૂ તો થયું પરંતુ અધૂરું છોડી દેવાતા વિસ્તારની સ્થિતિ કથળી ગઈ છે। કોન્ટ્રાક્ટર કોન્ક્રીટ પાથર્યા બાદ કામ અધૂરું મૂકીને જતો રહ્યો અને પછી જોવાની પણ તસ્દી લીધી નથી, જેના કારણે રસ્તા પર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી। વરસાદી પાણી ભરાવાથી ગંદકીના થર જામેલા છે, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદ અંબાજી હાઈવે પર ઓવરબ્રિજની કામગીરીને લઈ હરિપુરા માર્ગ પરથી ડાયવર્ઝન પણ અપાયું છે, પણ હાલ વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનીના સર્વે માટે કેન્દ્ર સરકારની ટીમ જામનગર જિલ્લાની મુલાકાતે આવી હતી। બિપરજોયમાં થયેલા નુકસાનની વિગતો મેળવવા માટે કેન્દ્રીય આઈએમસીટી ટીમ અને જિલ્લા કલેક્ટર બીએ શાહની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક થઈ, જેમાં કેન્દ્રીય ટીમે જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ થયેલી નુકસાનીનો અંદાજ મેળવ્યો। જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એનડીએમએના સંયુક્ત સચિવ અને આઈએમસીટીના ટીમ લીડર હર્ષ ગુપ્તા, જિલ્લા કલેક્ટર બીએ શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી। છોટાઉદેપુરની એની નદીમાં 2 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી। ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળેલા આ બાળકોનો મૃતદેહ મળી આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું। દુમાલી ગામે એની નદીમાંથી બાળકોના મૃતદેહ મળ્યા। બાળકો ડૂબવાની ઘટનાને લઈને છોટાઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। આવતીકાલથી શરૂ થશે માછીમારોની સીઝન, પરંતુ આ પહેલા માછીમારોને મોટી ચિંતા સતાવી રહી છે।
બિપરજોય વાવાઝોડાની આફત બાદ આ વર્ષે મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરીને અનેક વિસ્તારોને ધમરોળ્યા, જેના કારણે ગીર સોમનાથના વેરાવળમાં માછીમારોની સમસ્યામાં વધારો થયો. તોફાની વરસાદના કારણે માછીમારોની બોટમાં ભારે નુકસાન પહોંચ્યું. માછીમારીની સીઝન આવી રહી છે તેવામાં માછીમારો લોન લઈને પોતાની બોટના સમારકામમાં લાગ્યા છે. શુક્રવારથી શરૂ થનારી માછીમારીની સીઝન અંગે કામગીરી શરૂ કરાઈ છે. બંદરે લાંગરેલી 3000થી વધુ બોટને દરિયામાં ઉતારવાની કામગીરી કરાઈ રહી છે. બોટને દરિયામાં ઉતારવા ક્રેન ઉપરાંત 8-10 લોકોની જરૂર પડે છે. શુક્રવારથી લગભગ 50% જેટલી બોટો દરિયો ખેડવા જશે અને આવનારા 15-20 દિવસમાં બાકીની બોટ પણ દરિયો ખેડવા ઉતરશે. એક તરફ ચોમાસામાં 1.5-2 લાખનું રિપેરિંગ ખર્ચ કરી માછીમારો બોટ તૈયાર કરી માછીમારીની શરૂઆત કરે છે, ત્યારે છેલ્લા 4-5 વર્ષથી માછીમારોની હાલત ખૂબ જ ખરાબ બની છે. આ વર્ષે મોટાભાગના માછીમારો પોતાના દાગીના ગીરવે મૂકીને લોન કે ઓછીના પૈસા લઈને આગામી 4 ઓગસ્ટથી માછીમારીની શરૂઆત કરવાનું જણાવી રહ્યા છે. સીઝન શરૂ થતા 50% જેટલી બોટ દરિયામાં ઉતરશે, જ્યારે બાકીની જમીન પર રહેલી બોટો આગામી 15 દિવસ દરમિયાન માછીમારી માટે જશે. ત્યારે માછીમારો ઇચ્છી રહ્યા છે કે તંત્ર માછીમારો માટે કોઈ રાહતનો નિર્ણય લે. જવાનની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો, જામનગરનું આખું ગામ હિબકે ચડ્યું. જામનગરના હાડાટોળા ગામના રવિન્દ્રસિંહ હનુભા પંજાબના ભટિંડામાં વીર ગતિને પામ્યા છે. રવિન્દ્રસિંહ 11 વર્ષથી ફોજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. પંજાબના ભટિંડામાં ફરજ બજાવતા સમયે તેમનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જવાનના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. માત્ર સંબંધીઓ જ નહીં, સામાજિક અને રાજકીય આગેવાનો તથા ગામના લોકો પણ રવિન્દ્રસિંહને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. લશ્કરી સન્માન સાથે રવિન્દ્રસિંહને અંતિમ વિદાય આપવામાં આવી. ધ્રોલ તાલુકાના હાડાટોળા ગામના જાડેજા રવિન્દ્રસિંહ હનુભાનો આજે બપોર બાદ પાર્થિવ દેહ માદરે વતન લવાયો હતો, જ્યાં સેનાના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બીજી બાજુ ગામના લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા. ગામના લોકોએ સજ્જડ બંધ પાડીને શહીદ યાત્રામાં જોડાયા. આ તકે દેશભક્તિના નારા ગગનમાં ગુંજ્યા હતા. લોકોએ લહેરાતા તિરંગા સાથે જવાનને સલામી આપી. તેમના નાના ભાઈ પણ હાલ સીઆરપીએફમાં ફરજ બજાવે છે. છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યો વિકાસ. દાહોદમાં એવી સ્માર્ટ સ્કૂલ કે જોઈને ચોંકી ઉઠશો. ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સુવિધા. આ દ્રશ્યો જોતા લાગે કે આ કોઈ ખાનગી શાળાની ઇમારત છે. જનમાનસ પર એક એવી છાપ ઉપસી આવી છે કે સરકારી શાળામાં તો ક્યારે ફેસિલિટી મળે જ નહીં, પરંતુ આ માન્યતાને ગુજરાતની અનેક સરકારી શાળાઓએ ખોટી ઠેરવી છે. ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા 670 ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાતના છેવાડાના જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પણ અભ્યાસ માટે આધુનિક સંસાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. વ્યારાની શાળામાં બાળકો આધુનિક વિશ્વ સાથે જોડાય તે માટે કોમ્પ્યુટર લેબ છે. આ ઉપરાંત અહીં સુંદર પટાંગણ અને બગીચો, એમ્પી થિયેટર, લપસણી અને અન્ય રમતના સાધનો સાથે રમત ગમતનું મેદાન પણ તમામ સુવિધામાં સામેલ છે. ગ્રીન થીમ પર બનેલું પોલીસ સ્ટેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર. ઉમરપાડાનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન. ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન. પર્યાવરણ પ્રેમી કર્મચારીઓએ સ્ટેશનની કાયાપલટ કરી દીધી. સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનના આ દ્રશ્યો. એક એવું પોલીસ સ્ટેશન જ્યાં લોકો ફરવા આવે છે. પોલીસ સ્ટેશન મુલાકાત બાદ પર્યાવરણનો અનોખો સંદેશો લઈને જાય છે. વેસ્ટમાંથી બેસ્ટ, સ્વચ્છતા, પ્રાકૃતિક જતન કરતું અનોખું પોલીસ સ્ટેશન છે. અહીંના બગીચામાં બાળકો હોંશે હોંશે રમવા જાય છે. આ પોલીસ સ્ટેશનમાં આવીને જ લોકો જાણે પ્રકૃતિના ખોળે આવી ગયા છે તેવું અનુભવ કરે છે. સ્વચ્છ, સુઘડ અને ઇકો ફ્રેન્ડલી ઉમરપાડા પોલીસ સ્ટેશન કાયદાના રક્ષણનું કામ તો કરે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકોને પ્રકૃતિ સાથે જોડી રાખવાનો સંદેશો પણ આપે છે. આ પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંડરગ્રાઉન્ડ સંપ, પોલીસ સ્ટેશનના તમામ વૃક્ષોને ખાતર પૂરું પાડવા, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પક્ષીઓ માટે ચણા અને પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે, પરંતુ તેનાથી તદ્દન વિપરીત સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. ઉમરપાડા તાલુકા મથકે આવેલું ઉમરપાડા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું છે. અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે. પોલીસ મથકના પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. સુરતના ઉમરપાડાનું આ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે. તમે જોઈ શકો છો કે આ પોલીસ સ્ટેશનમાં શાંતિનો અહેસાસ થાય એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે.
દિવસમાં બે વખત પોલીસ સ્ટેશનની સાફ સફાઈ પણ થાય છે, એટલે કે સ્વચ્છતાનું પણ અહીંયા અદ્ભુત ધ્યાન રાખવામાં આવે છે. આવું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન એ અન્ય પોલીસ મથકો માટે પણ એક પ્રેરણારૂપ સાબિત થયું છે. દિવસમાં બે વખત અહીંયા સાફ સફાઈ થાય છે, એટલે કે સ્વચ્છતાનો પણ સંદેશ આ પોલીસ મથકથી આપવામાં આવે છે. આમ તો ઘણીવાર પોલીસ સ્ટેશનનું નામ આવે એટલે લોકોમાં ડર હોય છે, પરંતુ અહીંયા આ જગ્યાએ આવો એટલે શાંતિનો અહેસાસ થાય. આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.